પાટણના સમીમાં એક મહિલા દાઝી જતા બેભાન થઈ ગઈ. વિરોધ પ્રદર્શન સમયે દાઝી ગયેલી મહિલા ભાનુભાઈના સમર્થનમાં અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સળગતા ટાયરથી આ મહિલા દાઝી ગઈ અને તે બેભાન થઈ ગઈ. ત્યારબાદ સારવાર અર્થે આ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો ભાનુભાઈના નિધન બાદ જે સમર્થન હતું તે સમર્થનમાં વિરોધ થઈ રહ્યો હતો અને તેમાં એક ટાયર સળગાવવામાં આવ્યું હતું. આ સળગતા ટાયરથી આ મહિલા જે વિરોધ કરી રહી હતી તે દાઝી ગઈ અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પાટણના સમી ખાતે આ દ્રશ્યો સર્જાયા. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી. પ્રેમલ, ખાસે જણાવો, જે રીતે આ મહિલા વિરોધ કરી રહી હતી અને ત્યારબાદ તેમને ઈજા પહોંચી છે, ફિલહાલ તેમની સ્થિતિ શું છે અને કઈ રીતે તેમને ઈજા પહોંચી? જેવી રીતે કહી શકાય કે પાટણમાં જે આત્મવિરોપણના બનાવ બાદ ઠેર ઠેર જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે. તે રીતે આજે સમી તાલુકાની અંદર પણ બપોરના સુમારે ટાયર સળગાવીને મહિલાઓ તેમજ પુરુષો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન દલિત મહિલા કૈલાસબેન જેઓ પણ ટાયર સળગાવી હતી તેની આસપાસ જ વિરોધ પ્રદર્શિત કર્યા હતા. તે દરમિયાન અચાનક જ તેઓને અગ્નિ જે ઝાડ છે એ અડી જતા તેઓ દાઝવા પામ્યા હતા, જેને લઈને તેઓને 108 દ્વારા સમી રેફરલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જી, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ.